દેશના સીમાડાઓ પર ફરજ બજાવી નિવૃત્ત થયેલા સૈનિકોએ હવે તેમના હકો માટે મેદાનમાં આવવું પડ્યું છે. દાહોદ તાલુકાના માજી સૈનિકો તેમની માગણીઓ સંદર્ભમાં મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. દાહોદ તાલુકાના માજી સૈનિકો દ્વારા દાહોદના રાજમાર્ગો ઉપર રેલી કાઢી હતી. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર પૂર્વ સૈનિકોને ગુજરાત સરકારના પરિપત્ર મુજબ 16 એકર સુધીની ખેતીની જમીન આપવાની જોગવાઈ છે, પણ માજી સૈનિકોને હજી સુધી જમીનની ફાળવણી કરવામાં આવી નથી. ખેતીના હેતુ માટે જમીન ફાળવવી આપવાની માંગ માજી સૈનિકો કરી રહ્યા છે. રેલીમાં જોડાયેલા માજી સૈનિકોએ જણાવ્યું હતું કે અમે અમારા હક્કોને લઈને જંપીશું અને અમારા હક્કો નહીં મળે તો આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. આજે દાહોદ તાલુકાના માજી સૈનિકો દ્વારા દાહોદના રાજમાર્ગો ઉપર રેલી કાઢી દાહોદ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સાથે જણાવ્યું હતું કે અમારા જીવનના અમૂલ્ય સમય દેશના હિત માટે વ્યતીત કરનાર પૂર્વ સૈનિકોને ગુજરાત સરકાર દ્વારા GRRD નંબર LRD 3988 3390 A15 2 1989 રેવન્યુ ડિપાર્ટમેન્ટ નોટિફિકેશન નંબર LND 3881 5052 38 A આપવાની જોગવાઈ છે. જે જોગવાઈઓને ધ્યાને લઈને ખેતીના હેતુ માટે જમીન ફાળવવી આપવા માટે સરકાર સામે બાયો ચડાવી અને અમારા હક્કો લઈને જંપીશું અને અમારા હક્કો નહીં મળે તો આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીને સરકાર પાસેથી માજી સૈનિકોને ખેતી માટે જમીન મળી રહે અને માજી સૈનિકોના પરિવારો પોતાનું ગુજરાન ચલાવી શકે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. નઈમ મુંડા, ZSTV, દાહોદ.